स्वामी नारायण भगवान नी जय। योगी गीता मर्म सने 1985 मा लंडन मा स्वामी श्री नो सुवर्ण तोला थई। त्यां स्टेडियम मा कितली बधी भव्यता हती, केटला माणसो एकत्र थया हता। पण कार्यक्रम पछी स्वामी श्री मंदिर पधार्या। त्यां एक भाईए स्वामी श्री प्रत्ये देश थी તેઓની ઉપર ગાળોનો વરસાદ વરસાવ્યો, પણ સ્વામીશ્રી એક પણ શબ્દ બોલ્યા જ નહીં। જાણે કશું થયું જ નથી। એક તરફ એમની સુવર્ણ તુલા અને બીજી તરફ આવું ઘોર અપમાન। બીજાને તો ધક્કો લાગી જાય, પણ માણસ નિરાશ થઈ જાય। આપણે સરસ બંગલામાં રહેતા હોઈએ, જ્યાં ગાર્ડન ગાડી બધું જ હોય, ને પછી પડી જાય, પડતી થાય, પછી કોઈક એપાર્ટમેન્ટમાં રહેવાનું થાય, પછી કોઈ કટાક્ષ કરે કે અરે તમે એપાર્ટમેન્ટમાં, ત્યારે એવું આપો અપમાન લાગી જાય કે એના કરતાં મરી જવું સારું। મોટી ગાડીઓમાં ફરતા હોઈએ ને દેશકાળ બદલાય ત્યારે બસમાં ઊભા રહેવું પડે, ત્યારે કોઈક કહી જાય કે તમે બસમાં, ત્યારે કેટલું વસમું લાગે। બધે દેહભિમાન છલકાય જ કરે છે। ઉત્સવ સમયમાં સૂતા હોને કોઈ ગોદડું ખેંચી જાય, પાર્કિંગમાં કાર્યકરોને બોલે કે હું તો અહીં જ ગાડી પાર્ક કરવાનો છું, આવા વખતે હાથ જ જોડવાના। જો બાયો ચડાવવા માંડીએ તો આત્મનિષ્ઠા નાપાસ। આ બ્રહ્મવિદ્યા કોલેજની છે, તેમાં જો તૈયાર કરીને પરીક્ષામાં બેઠા હોઈએ, મૂંઝાઈએ નહીં તો કેટલું અઘરું લાગે। દુર્યોધન ને દ્રૌપદી અંધના તો અંધ કહ્યું તો લાગી આવ્યું, પણ જો એમ માની હોત કે દેહને કહ્યું છે ને, તો આવું યુદ્ધ ઊભું ન થાત। પણ એણે પોતાના ઉપર લઈ લીધું તો મનમાં ગરમી ચડી ગઈ। શબ્દોની કેવી અસર હોય છે। સને 1967માં ગોંડલમાં યોગીજી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવાયો હતો। ઉત્સવમાં પ્રસિદ્ધ કવિ દુલાકાગ આવ્યા હતા। યોગીજી મહારાજ ઉત્સવ બાદ ઉતારે આવ્યા, ત્યારે રસોઈ તૈયાર ન હતી, તો પોતે તાળજાની ભાજી ચૂંટવા બેસી ગયા। દુલાકાગે આ જોયું તો આશ્ચર્યચકિત થઈ ગયો। તેમને યોગીજી મહારાજનો ખૂબ ગુણ આવ્યો, જે સભામાં જાય ત્યાં આ પ્રસંગની વાત કરતા કે આજ સુધી યોગીજી મહારાજ જેવા સંત કોઈ જોયા નથી, કે જેમની જન્મ જયંતિ ઉજવાઈ હોય તે જ દિવસે પોતે તાળજામાં ભાજી તોડતા હોય, એ કેટલી અહશૂન્યતા। મુંબઈમાં પ્રસિદ્ધ ઇન્કમ ટેક્સ સલાહકાર હીરાલાલ સોઢા યોગીજી મહારાજની હાજરીમાં તેઓના ગુણગાન ગાયા, ત્યારે બધા તાલીઓ વગાડે, તે સાથે યોગીજી મહારાજ પણ બધાની સાથે તાલીઓ વગાડે। આ જોઈને સોઢા સાહેબ કહેતા કે કાં તો ગાંડો માણસ આમ કરે, અથવા જેને પોતાના અસ્તિત્વની પણ ખબર ન હોય તો તે તાલીઓ વગાડી શકે। યોગીજી મહારાજ માયાથી પરના પુરુષ છે। યોગીજી મહારાજ એક મંદિરમાં દર્શને પધાર્યા હતા, ત્યારે ત્યાંના એક મોટેરા સંત દંડવત પ્રણામ કરતા હતા। પેલા સંત ઊભા પણ ન થયા, છતાં યોગીજી મહારાજે દંડવત કરવાનું બંધ ન કર્યું। પ્રમુખ સ્વામી મહારાજ અલ્હાબાદમાં પાંડુરંગ શાસ્ત્રીના આમંત્રણથી તેમની શિબિરમાં પધાર્યા હતા। પ્રવચન પછી એક રૂમમાં સ્વાગત અલ્પાહાર રાખ્યા હતા। સ્વામીશ્રી સ્વયં બધી ડીશ સરખી કરવા લાગ્યા। આ દ્રશ્ય જોઈને એક પરોક્ષ સાધુ કહે, પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરળ છે। ત્યારે પાંડુરંગ શાસ્ત્રી બોલ્યા, સાધુતાનું પ્રથમ લક્ષણ જ આ છે, જે પ્રમુખ સ્વામી મહારાજને સિદ્ધ કરેલું છે, સરળતા તેમનો જબરજસ્ત ગુણ છે। જ્યારે બધા ઓરડામાંથી નીકળ્યા ત્યારે પાંડુરંગ શાસ્ત્રીજીના હાથમાંથી લાકડી પડી ગઈ। તરત જ સ્વામીશ્રીએ સ્વયં નીચા નમીને લાકડી લઈને
निधि ने कहे, लो दादाजी तमारी लाकड़ी। दादाजी तो जोई ज रहा हता, एमे उभा हता, अमे दादाजी ने सेवको पण उभा हता। स्वामी श्री कोई ने पण कह्यु न होत तो ते शास्त्रीजी महाराज ने लाकड़ी आपी देत तो काम थई जात, पण एमणे जाते ज नमीने आपी। आ दृश्यो जोया पछी तेमने आ अनुभव थयो के स्वामी श्री जे बोले छे ते तेमना जीवन में पूर्णपणे आत्मसात थयेलू छे। एमनामां देहभिमान जेवो लेश मात्र नथी। एक वक्त स्वामी श्री गोंडल में बिराजा हता। अहीं आनंदमय मानु समय सप्ताह चालतो हतो। घणा महात्माओ पधार्या हता। पारला मुंबई थी महाबळेश्वर महामंडेश्वर स्वामी श्री ब्रह्मानंदजी तथा तेओनी साथे पांच छ महामंडलेश्वर स्वामीओनी मुलाकात माटे पधार्या। स्वामी श्रीए महामंडलेश्वरनो समान पूजनथी हार अर्पण पूरी तैयारी करावी दीधी हती। स्वामी श्री विदाय लेवाना हता ते पण कलाक पाछू ठेली। पाग उतारी स्वामी श्री संतोने कहे, हूँ आवू छू, तमे स्टेज उपर बधी व्यवस्था करो ने बधाने बेसाड़ी दो। संतोए गादीओ गोठवी दीधी। चारेक मंडेश्वरो अने बीजा शिष्यो मंदिरे आवी पहोंच्या। एक स्वामीश्रीनी अने बीजी महामंडेश्वरनी गादीओनी मर्यादानी संख्या ज गोठवी हती, पण संन्यासीओनी शिष्योनी गादीओ पर बेसी गया। तेमने गादी उपर ज बेसवू एवुं न हतुं, पण एमने एम गादीओ तैयार छे तेथी बेसी गया। स्वामीश्री माटे कोई आसन रह्यु नहीं। एवामां स्वामीश्री पधारे गया। स्वामीश्रीए जोयुं के क्यांक जगह नथी, तेथी सीधा ज अमारी भेगा आवीने बेसी गया। थोड़ी वार थई त्यारे स्वामीश्री ब्रह्मानंदजी कहे, प्रमुख स्वामी दिखाई नहीं देते, वे कहाँ गए? अमे कह्यु आ बैठा छे ने। आ जोईने ब्रह्मानंदजी तो उभा थई गया ने कहे, इतने अशून्य संत मैंने कभी नहीं देखे। कितने अमानी है कि नीचे बैठ गए। वधु आवता अंके स्वामीनारायण भगवान नी जय। पाना नंबर 49।